ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णे विश्रुणुयाम देवाः भद्रं पश्ये माक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवांसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम् निवृत्ति प्रधान जे साधनो छे एनु बधु निरूपण चाली रह्यु छे तो अधिकारी कोने कहेवाय के फल साथे संबंध थाय तो एने अधिकारी कहेवाय रसोई रूपी कर्म मां अधिकारी कोण छे तो जे रसोईयो छे ए अधिकारी छे केम कारण के एक क्रिया करे तो ए क्रिया नु एने फल मळे छे कई के रसोई बने तो फल संबंधत्वम अधिकारी निर्णयत्वम तो फल साथे संबंध थाय तो एनो अधिकारी आपणे कहेवाय तो जे धर्म कार्य छे पुण्य कर्मो जे छे तो पुण्य कर्मों में अधिकारी कोण छे शास्त्रोक्त वैदिक पुण्य कर्मों के धर्म कर्मो छे यज्ञ यागादि थी माड़ी ने जितला नित्य नैमित्तिक वगैरह धर्म कर्मो नित्य नैमित्तिक कर्मो पुण्य कर्मो छे एनो अधिकारी कोण छे एवुं कई रीते खबर पड़े एटले धर्म कार्य नुं जे फल छे पुण्य के सुख એટલે સુખ સાથે સંબંધ થાય પુણ્ય સાથે સંબંધ થાય આપણો તો આપણે એના અધિકારીત્વ પ્રાપ્ત કર્યા વગર કંઈ પણ કરીએ આપણે તો એનું ફળ મળતું નથી એટલે અધિકારીત્વ પ્રાપ્ત કર્યા પછી અધિકારી થઈને ક્રિયા જોડે સંબંધ થાય તો એનું ફળ મળે છે અધિકારી ના હોઈએ અને કર્મ કરીએ તો ફળ ના મળે તો શાસ્ત્રોક્ત જે વેદોક્ત જે પુણ્યકર્મો છે સત્કર્મો છે એનું ફળ ક્યારે મળે જો આપણે અધિકારી થઈએ લે વેદમાં જે પ્રમાણે કીધું છે એ પ્રમાણેનું અધિકારીત્વ ધરાવતા હોઈએ તો એનું પુણ્યરૂપી ફળ મળે ગમે તે માણસ સત્કર્મ યજ્ઞ યાગ કરે અગ્નિહોત્ર છે ટૂંકમાં કોઈ પણ વેદોક્ત કર્મો ગમે તે માણસ કરે તો એને પુણ્યરૂપી કે સુખરૂપી ફળ ના મળે ગમે તે માણસનો વેદોક્ત કર્મમાં અધિકાર નથી અધિકારીનો પુણ્યરૂપી કે સુખરૂપી ફળ મળે છે તો એવી જ રીતે બ્રહ્મ વિદ્યામાં પણ અધિકારી હોય તો બ્રહ્મ વિદ્યાનું મોક્ષરૂપી ફળ મળે તો બ્રહ્મ વિદ્યાનું મોક્ષરૂપી ફળ કોને મળે તો કે અધિકારીને મળે તો અધિકારી કોણ છે તો સત્યમ પછી આ બ્રહ્મચર્યમ તપ અને પછી સમ્યક જ્ઞાન આ બધા જે સાધનોનું જેણે અનુષ્ઠાન કરેલું છે એ એવો જે અધિકારી છે એને બ્રહ્મ વિદ્યાનું મોક્ષરૂપી ફળ મળે છે બ્રહ્મ વિદ્યાનું મોક્ષરૂપી ફળ કોને મળે કે જેણે આ સાધનોનું અનુષ્ઠાન કરેલું છે એને મળે એટલે બ્રહ્મ વિદ્યામાં પણ સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારનું આટલું બધું વર્ણન કે ભાર એટલા માટે મૂકવામાં આવેલો છે કારણ કે એ અધિકાર હોય તો જ બ્રહ્મ વિદ્યાના ફળ બ્રહ્મ વિદ્યાનું શું ફળ છે તો કે અવિદ્યા નિવૃત્તિ અવિદ્યા નિવૃત્તિ કહો કે મોક્ષ કહો તો કે અવિદ્યા નિવૃત્તિ કોની થાય તો કે જે અધિકારી સાધન ચતુષ્ટય સંપન્ન હોય એની જ થાય અને માટે બ્રહ્મવિત જે બ્રહ્મજ્ઞાની છે બ્રહ્મવિત બની રહેવા માટે એટલે કે જ્ઞાન નિષ્ઠા નિત્ય નિરંતર રહી રહે જ્ઞાન નિષ્ઠા સહજ સ્વાભાવિક રહે એના માટે પણ આ સત્યાદી સાધનોનું નિરૂપણ છે અને એના ઉપર ભાર મૂકવામાં આવે છે બ્રહ્મ જ્ઞાનના માટે અધિકારીત્વ પ્રાપ્ત થાય એના માટે તો આ સાધનો ઉપકાર્ય છે જ ઉપકારક છે જ
परंतु आ सम्यक ज्ञान वगैरह ऊपर केम भार मुकवामां आवेलो छे के ब्रह्म निष्ठा सहज ने स्वाभाविक रहे बनी रहे एना माटे आ साधन एना माटे पण आ साधनों उपयोगी छे। ब्रह्म ज्ञान माटे ज नहीं ब्रह्म ज्ञान निष्ठा माटे पण आ साधनों खूब ज उपयोगी छे। એટલે બારમા એટલે જે મૂલ્યો જે છે એ આપણા તેરમા અધ્યાયમાં જે મૂલ્યો કીધા અમાનિત્વમ અદંભિત્વમ વગેરે એ સાધક માટે સાધન છે અને બ્રહ્મ જ્ઞાની માટે શું છે બ્રહ્મ જ્ઞાની યતિ યતિ સંન્યાસી બ્રહ્મ જ્ઞાની યતિ સંન્યાસી માટે બ્રહ્મ નિષ્ઠાની પ્રાપ્તિનું સાધન છે। साधक माटे ब्रह्म ज्ञान नु साधन छे अहिंसा सत्य वगैरह मूल्यो अने यति सन्यासी के आवा ब्रह्म ज्ञानी माटे ब्रह्म ज्ञान नी निष्ठाना आ साधनो छे मूल्यो वगैरह। आम आपणे जोयुं सम्यक ज्ञान एटले शुं के कोई पण वस्तु व्यक्ति परिस्थिति मां यथाभूत आत्मदर्शन करवानु लेके ए वस्तु पोताना प्रकाशक सहित जणाय। આપણને એવું લાગે છે કે આ ચોપડી છે તો ચોપડી છે પણ એની સાથે સાથે એનો પ્રકાશ જે અત્યારે છે એના લીધે આ ચોપડી જણાય છે તો આ ચોપડીને એટલી હદે એનું અન્વેષણ કરીએ કે આ જેના લીધે જણાય છે એ પ્રકાશક પણ આપણને એની નોંધ લઈ શકીએ। એટલે સમ્યક જ્ઞાન એટલે શું વસ્તુ એના અધિષ્ઠાન સહિત જણાય वस्तु एना प्रकाशक सहित जणाय त्यां सुधी एनु अन्वेषण करिए। दृश्य एना उपादान के अधिष्ठान एवा दृष्टा सहित जणाय अथवा तो दृष्टा रूपे जणाय त्यां सुधी एनु अन्वेषण करवू जोईए। आ सम्यक ज्ञान ए चरम उपकार्य साधन छे अने एना माटे उपकारक मददरूप थाय एवा सत्य तप अने ब्रह्मचर्य वगैरह साधनो छे। तो सत्यनो सैद्धांतिक लाभ आपणने खबर ज छे परंतु एनो आध्यात्मिक अने व्यावहारिक लाभना वारंवार मनने दर्शन करावा जोईए एवो पण आपणे विचार कर्यो हतो। पछी तप तप कई रीते उपयोगी छे तो तप कोने कहेवाय तो सादी भाषामां समजवू होय तो के निवृत्ति प्रधान जेटला पण साधनो छे ए तप छे। तो निवृत्ति प्रधान एटले शुं तो के बहिर्मुखतामांथी मुक्ति अपावे આપણું મન વિષય વિમુખ બને એના માટે જે કંઈ પણ કરીએ એ તપ છે। વિષય અભિમુખ અથવા તો બહિર્મુખ મન એનો ઇન્દ્રિયો મન બુદ્ધિનો સ્વભાવ છે। સ્વભાવ એટલે એ સંસ્કાર લઈને જન્મેલું છે એના સ્વાભાવિક સંસ્કારોથી એને પાછું વાળીએ અને અંતર્મુખ કે આત્માભિમુખ કરીએ મન ઇન્દ્રિયો બુદ્ધિને તો એને તપ કહેવાય છે। ઇન્દ્રિય મન બુદ્ધિમાં સ્વાભાવિક આકર્ષણ બહિર્મુખતાને બહિર્મુખતાનું જ છે તો બહિર્મુખતાના સંસ્કાર ઓછા કરતા કરતા આત્માભિમુખ અંતર્મુખ બનાવવાનો જે પ્રયત્ન છે એને તપ કહેવામાં આવે છે। આત્મદર્શન માટે અભિમુખ બનાવનારા આ બધા સાધનો છે સત્ય તપ બ્રહ્મચર્ય વગેરે। તો એના માટે એટલે તપ એટલે શું તો કે રબરનો ફુગ્ગો હોય આપણો ફુગ્ગો જે આપણે જન્મ દિવસે વગેરે ફૂલાવતા હોઈએ છીએ તો એ ફુગ્ગામાં જેવી હવા ભરીએ ને એટલે ફૂલી જાય એટલે હવા અને પછી હવા બહાર નીકળી જાય એટલે એ રબરનો ફુગ્ગો જે છે એ રબર સ્વરૂપે જ રહે રબર સ્વરૂપે જ હતો એમાં હવા પૂરી હતી એટલા માટે એનું કદ વધી ગયું હતું અને એ ફુગ્ગા રૂપે દેખાતો હતો આપણને પરંતુ હવા નીકળી જાય એટલે રબર સ્વરૂપે જ આપણને ઉપલબ્ધ રહે છે। તો એવી જ રીતે આ સંસાર જે છે સંસારના ચિંતનથી સંસારમાં અરે સંસાર રૂપી હવા આપણા મનમાં ભરાય છે મન રબર જેવું છે તો મનમાં સંસારની હવા ભરાય ને એટલે એ ફૂલે છે એ વિષય ચિંતન કરે છે બહિર્મુખ જાય છે સુખની શોધ કરે છે શાંતિની શોધ કરે છે। આવી રીતે સંસાર રૂપી હવા મન રૂપી ફુગ્ગામાં ભરાય ત્યારે ફૂલી જાય છે અને સંસાર ચિંતન એટલે કે બહિર્મુખ રહે છે તો એના બદલે હવા નીકળી જાય સંસાર ચિંતન મનમાંથી જતું રહે અથવા તો પ્રયત્નપૂર્વક આપણે મનને સંસાર ચિંતનથી દૂર કરીએ મનને વિષય રહિત બનાવવાનો પ્રયત્ન કરીએ વિષય વિમુખ બનાવવાનો મનને પ્રયત્ન કરીએ તો જે મનોવૃત્તિ છે એમાંથી હવા નીકળી જાય તો કેવું રબર સ્વરૂપે જ રહે તો રબર શું છે
એનું મૂળ ઉપાદાન છે. આપણે ફુગ્ગોમાંથી હવા નીકળી જાય તો ફુગ્ગો શું છે? રબર છે, પ્લાસ્ટિક છે કે રબર છે, એના મૂળ ઉપાદાન સ્વરૂપે જ રહે. તો એવી જ રીતે સંસારમાંથી મનમાંથી સંસારનું ચિંતન દૂર થઈ જાય, મનમાંથી સંસારનું ચિંતન દૂર થઈ જાય તો મન પોતાના ઉપાદાન રૂપે જ રહે. ફુગ્ગોમાંથી હવા દૂર થઈ જાય તો ફુગ્ગો રબર સ્વરૂપે જ રહે. તો એવી જ રીતે સંસાર ચિંતન રૂપી હવા મનમાંથી દૂર થઈ જાય તો પછી મન કયા સ્વરૂપે રહે? હા, મન એના ઉપાદાન સ્વરૂપે રહે, સત્ય સ્વરૂપે રહે. એટલે શું મનનું શું ઉપાદાન શું છે? મનનું પ્રત્યેગાત્મા ચૈતન્ય સ્વરૂપે રહે. હા, ચૈતન્ય રૂપી મહાસાગર છે એમાં જ વિષય ચિંતન રૂપી એક વમળ ઉઠે છે, અને માટે એ આવી રીતે ચૈતન્ય ઉપર જ્યારે નામ અને રૂપનો અધ્યારોપ થાય તો એને વિષયાકાર વૃત્તિ કહેવામાં આવે છે. અસ્થિભાતી પ્રિય ઉપર નામ રૂપનો, નામ રૂપ અને પ્રયોજન, ત્રણ વસ્તુ, અસ્થિભાતી પ્રિય, નામ રૂપ પ્રયોજન. તો અસ્થિભાતી પ્રિય એટલે કે ચૈતન્ય ઉપર જ્યારે નામ રૂપ અને પ્રયોજનનો અધ્યારોપ થાય ત્યારે એ મનોવૃત્તિ બની જાય છે. એટલે ઘટ શું છે? હકીકતમાં ઘટાકાર વૃત્તિ છે, અને ઘટાકાર વૃત્તિ છે શું? હકીકતમાં ઘટ આકારે થયેલું ચૈતન્ય છે, ઘટ આકારે થયેલું જ્ઞાન છે, વિશેષ જ્ઞાન એને કહેવાય. તો એવી જ રીતે તો ઘટ રૂપી નામ અને રૂપ એ મનોવૃત્તિ, ઘટાકાર વૃત્તિમાંથી ઘટ રૂપ નામ અને રૂપ જતું રહે તો એ ઘટાકાર વૃત્તિ શું છે? જ્ઞાન છે, ચૈતન્ય જ છે, નિર્વિશેષ ચૈતન્ય છે. એટલે મનને વિષય વિમુખ કરીએ, આપણે વિષય વિમુખ કરીએ, મનમાંથી વિષય રૂપી હવા કાઢી લઈએ આપણે, તો મન પોતાના મૂળભૂત ઉપાદાન સ્વરૂપે જ રહે. મનોવૃત્તિઓ પોતાના, એટલે એ આત્માભિમુખ બની ગયું કહેવાય. અંતર આત્માભિમુખ કો અંતર્મુખ બની ગયું કહેવાય. અંતરાત્માને એ ફોકસ કરે છે, અંતરાત્મામાં કેન્દ્રિત થાય છે, પોતાના મૂળ સ્વરૂપે બનીને રહેવું એને તપ કહેવામાં આવે છે. આ તપની જનરલ વ્યાખ્યા છે. એટલે આ જ સમજવાનું છે કે તપ કરીએ છીએ એટલે શું? તો કે હાથ પગ આમ બધું લામ કરીને આંખ બંધ કરી દીધી છે, પ્રાણાયામ કરીએ છીએ, એને તપ નથી કીધું. એ પ્રાણાયામ ને બધું કરીને પણ પછી આપણું મન વિષયોનું ચિંતન કરતું હોય તો એ તપ નથી. એટલે મનમાંથી સંસાર ચિંતન રૂપી હવા કાઢી નાખીએ તો મન જેવી રીતે પોતાના ઉપાદાન સ્વરૂપે રહે છે, શાંત અને નિર્મળ બની રહે છે, એને તપ કહેવામાં આવે છે. તો આ તપ, આ તપ વેદાંતના વેદાંત મતનું સ્વીકૃત તપ છે. પછી સમ્યક જ્ઞાન એટલે કોઈ પણ વસ્તુ જે છે એ પોતાના અધિષ્ઠાન સહિત જણાય એ તપ, એને સમ્યક જ્ઞાન કહેવાય. અને બ્રહ્મચર્ય એટલે કે દેહાભિમાનથી મુક્તિ. હું દેહ છું એવું અભિમાન હોય તો કદાપી આપણને આજે કામના ક્રોધ વગેરે જે છે આવેગો એ દેહાભિમાનીને જ હોય, પરંતુ એના બદલે મનમાં દેહાભિમાન ના હોય તો બ્રહ્મચર્યનું મુખ્ય અર્થમાં પાલન થઈ શકે. તો વ્યષ્ટિ તાદાત્મ્યમાંથી મુક્તિની ઈચ્છાને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. તો દેહાભિમાનથી મુક્તિની ઈચ્છા એ જ બ્રહ્મચર્ય છે. તો સત્ય, તપ, સમ્યક જ્ઞાન, બ્રહ્મચર્ય વગેરે સાધનો છે. આ બધા નિવૃત્તિ પ્રધાન સાધનો છે. તો નિવૃત્તિ પ્રધાન સાધનો અજ્ઞાન નિવૃત્તિ કરાવે છે, અજ્ઞાનની નિવૃત્તિ રૂપી મોક્ષમાં સાધકને સ્થિત કરી દે છે. એ જ્યારે હોય ત્યારે આ બ્રહ્મ વિદ્યા સફળ થાય, સાર્થક થાય છે. સાચું બોલવા એટલે સત્ય વગેરેની જ આગળ ચર્ચા આવે છે. તો છઠ્ઠા મંત્રમાં આપણને કહે છે, સત્યમેવ જયતે નાનૃતમ સત્યેન પંથા વિતતો દેવયાનઃ
येना क्रमन्द्य ऋषयो ह्याप्त कामाः यत्र तत्सत्यस्य परम निधानम्। तो सत्यमेव जयते, આપણે કોર્ટમાં વગેરે લખેલું હોય છે સત્યમેવ જયતે, તો એ મુંડક ઉપનિષદનું આ શ્રુતિ વાક્ય છે, પ્રમાણભૂત વાક્ય છે। સત્યમેવ જયતે વૈદિક લકાર છે, જયતી હોય, પરંતુ ઘણી જગ્યાએ પ્રથમા જયતી પણ લખેલું છે, જયતે વેદનો લકાર છે। તો સત્યમ એવ જયતે ન અનૃતમ જયતે, તો સત્યનો જ જય થાય છે, સત્ય જ જય પામે છે, અનૃત કે અસત્ય કે મિથ્યા જે છે એ ક્યારે પણ એની એનો જય થતો નથી। સત્યેન પંધા વિતતો દેવયાનઃ, તો સત્ય વડે જ, સત્યરૂપી સાધન થકી જ દેવયાન એટલે કે ઉત્કૃષ્ટ જે દેવયાન માર્ગ છે એ વિસ્તૃત છે, વિસ્તાર પામેલો છે। વિતતઃ એટલે કારણ કે આ સત્યનો જે માર્ગ છે દેવયાન એ સત્ય વડે જ સત્યરૂપી સાધનથી જ વિસ્તૃત છે, એ સાધનની અહીંયા મહિમા બતાવવામાં આવી છે। યેના આક્રમંતી ઋષયઃ આપ્તકામાઃ, ખરેખર આ આપ્તકામ ઋષિઓ જે નિષ્કામ છે, નિસ્વાર્થ છે એવા ઋષિઓ, યેના સત્યેના એ સત્યરૂપી સાધનનું અનુષ્ઠાન કરીને જ, સત્યરૂપી સાધનને પરાયણ રહેવાથી જ જેને પ્રાપ્ત કરે છે, સત્યનું અનુષ્ઠાન કરવાથી જેને આ આપ્તકામ નિષ્કામ ઋષિઓ પ્રાપ્ત કરે છે એ સત્યનું પરમ નિધાન છે। યત્ર તત સત્યસ્ય પરમ નિધાનમ, એ સત્યનો નિધિ કે પરમ ખજાનો છે, એ પ્રમાણે ઋષિઓ સત્યથી જ સત્ય સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરે છે। તો સત્ય જ સાધન છે અને સત્ય જ સાધ્ય છે। અહીંયા ભાષ્યકાર સત્યમનો અર્થ, સત્ય એટલે શું, સત્યનું આચરણ કરનાર ધર્મી જે છે, સત્યનું આચરણ કરનાર, સત્યનું અનુષ્ઠાન કરનાર, સત્યને જે પરાયણ રહે છે એ સત્ય ધર્મી, એટલે ધર્મી કોઈ ચેતન વ્યક્તિનો અહીંયા નિર્દેશ થાય છે કે ધર્મ કરતા જે ધર્માત્મા છે, ધર્મનું આચરણ કરનાર, ધર્મમાં નિષ્ઠ રહેનાર, જે ધર્મ જેના આશ્રયે રહેલો છે। તો ભીષ્મ પિતામહ કેવા કહેવાય, કે ધર્મી કહેવાય, ધર્માત્મા કહેવાય, કે ધર્મનું આચરણ કરનારા એ વખતે જે હતા બધા એ ધર્માત્મા કહેવાય, ધર્મી કહેવાય। તો ધર્મીનો જય થાય છે, ધર્મનો જય થવો એટલે શું, ધર્મીનો જય થવો એટલે સત્યનો જય થવો, એટલે સત્યનું પાલન કરનાર, સત્યને પરાયણ રહેનારનો જય થાય છે એવો અહીંયા અર્થ છે। અને અસત્યને જે વળગી રહેલો છે એવા અસત્ય અનૃતવાદી જે છે કે જે મિથ્યાવાદી છે એનો પરાજય થાય છે હંમેશ માટે। તો સત્ય અને અનૃત ધર્મોથી એનું પાલન કરનાર જે છે સત્યવાન અને અનૃતવાન, એ લક્ષિત અર્થ અહીંયા સમજવાનો છે, એવું સુંદર અર્થ ભાષ્યકારે અહીંયા પ્રગટ કરેલો છે। તો વિજય સત્યનો, સત્યનો જય થાય છે એટલે શું, આપણે સત્યને વળગી રહીશું તો આપણો જય થશે, એટલે સત્ય અને અસત્ય વચ્ચે આમ દેવ અને અસુરો વચ્ચે જેમ ઝઘડા ઝઘડી થતી હોય એવું છે કઈ, તો કે સત્ય જીતી જાય છે અને અનૃતવાદી જે છે હારી જાય છે, તો કયા પ્રકારનો ઝઘડો થાય છે અહીંયા? તો આ સત્ય જે મૂલ્ય છે એ આત્માનું સ્વાભાવિક મૂલ્ય છે, સ્વાભાવિક એટલે સ્વરૂપભૂત મૂલ્ય છે, એ સત્યનું આચરણ કરવામાં આપણને કોઈ પ્રયત્ન નથી કરવો પડતો। અનાદિકાળથી અસત્યનું આ અસત્યને વધારે પડતું મહત્વ મળેલું છે, અને એટલા માટે આપણને અસત્ય આટલું બધું મહત્વનું બની ગયું છે આપણા માટે। પરંતુ સત્યનો જે સૈદ્ધાંતિક અને વ્યવહારિક કે આધ્યાત્મિક લાભ છે ને એ વધારે છે, અને માટે એવું કીધેલું છે કે સત્યમેવ જયતે। કદાચ ટૂંકા ગાળાનો ગેરલાભ થાય, પરંતુ લાંબા ગાળે સત્યનું આચરણ છે, સત્યનું ભાષણ છે, એ હંમેશા ફાયદો જ જન્માવનારું છે। સ્વામીજી હંમેશા ઉદાહરણ આપતા હોય છે કે એરપોર્ટ ઉપર જ્યારે પહેલાના જમાનામાં સ્વામીજી અમેરિકા જતા હતા, તો કસ્ટમ ઓફિસ હોય, કસ્ટમ ઓફિસર હોય, એ કસ્ટમ ઓફિસર પાસે આપણી બેગમાં જે જે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય એ બધી પાસ કરાવવી પડે। એટલે એ વખતે કેવું, બધી કોઈ ઓલું કેસેટ પ્લેયર હોય કે ઓલમ્પસ વગેરે કોઈ ડિજિટલ રેકોર્ડર હોય, આ બધું અમેરિકાથી લાવતા હોય સ્વામીજી,
પ્રવચનોનું રેકોર્ડિંગ વગેરે કરવા માટે કેમેરો હોય કે ગમે તે લેપટોપ વગેરે, તો કસ્ટમ ઓફિસરમાં આવી ઇલેક્ટ્રોનિક વસ્તુનું પાસિંગ કરાવવું પડે. સ્વામીજી સંન્યાસી હોય કે શ્રીરંગના ભગવા કપડા પહેરેલા હોય, એટલે કસ્ટમ ઓફિસર એમ જ પૂછે કે ડુ યુ હેવ ટુ ડિક્લેર એનીથિંગ, એટલે કે તમારી પાસે એવી કોઈ વસ્તુ છે કે જે તમારે ડિક્લેર કરવી પડે કે આ મારી પાસે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે. તો ઇલેક્ટ્રોનિક વસ્તુ તમે કે ડિક્લેર કરો, એટલે કે મારી પાસે છે એવું કહો, તો પછી એનું બિલ બતાવવું પડે, એનું પાક્કું બિલ કે જે સ્ટોરમાંથી લીધેલું હોય એ સ્ટોરનું પાક્કું બિલ બતાવવું પડે, તો જ તમે અમેરિકાથી ઇન્ડિયા ભારત આવો ત્યારે એ તમને પાસ કરે. અને એ વખતે જો બિલ ના હોય આપણી પાસે તો કસ્ટમ ડ્યુટી ભરવી પડે, એટલે કસ્ટમ ડ્યુટી પછી એ વખતે ભરીએ તો ઓરિજિનલ બિલ કરતા પણ વધારે એનું એમાઉન્ટ થઈ જાય. એટલે ડુ યુ હેવ ટુ ડિક્લેર એનીથિંગ, એટલે તમારે કંઈ ડિક્લેર કરવું છે, તમારી પાસે કંઈ છે, એટલે જો હા પાડે, હા એટલે સત્ય, એટલે કે એમની પાસે બધી વસ્તુઓ હતી, રેકોર્ડર હતું, વોકમેન હતું વગેરે, જે અમેરિકાથી લીધેલી કામની વસ્તુઓ જે હોય એ હતી, એટલે કે જો હા પાડીએ તો પછી આપણે ઘણા બધા પૈસા કસ્ટમ ડ્યુટીના આપવા પડે, અને જો ના પાડી લઈએ કે નો આઈ ડોન્ટ હેવ ટુ ડિક્લેર એનીથિંગ, કોઈ પ્રકારનું ડિક્લેરેશન આપવાનું ના હોય, તો કસ્ટમ ઓફિસર સ્વામીજીને જોઈને જ કે આ તો સંન્યાસી સાધુ છે તો એ કંઈ જૂઠું ના બોલે, અને એમ કરીને એ જવા દે સ્વામીજીને. એટલે જો અસત્ય ભાષણ કરીએ તો જતા રહીએ, પાસ થવા દે આપણી બધી વસ્તુઓ, અને જો સત્ય ભાષણ કરીએ કે હા મારી પાસે ડિક્લેર કરવી જોઈએ એવી વસ્તુઓ છે, એવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે, તો $1,000 જેટલું ભરવું પડે. એટલે $1,000 ભરવા અને સત્ય ભાષણ કરવું, કે પછી એક પણ પૈસો ભર્યા વગર અસત્ય બોલીને કે નો આઈ ડોન્ટ હેવ ટુ ડિક્લેર એનીથિંગ, એક પણ વસ્તુ ભર્યા, અરે એક પણ પૈસો ભર્યા વગર આપણે અસત્ય ભાષણ કરીને કસ્ટમ ઓફિસરને બાયપાસ પણ કરી શકીએ છીએ. આપણે પકડાવવાના નથી અસત્ય ભાષણ કરીશું તો, અને સત્ય ભાષણ કરીશું તો પકડાઈ જઈશું. તો પછી અહીંયા શ્રુતિ શું કહે છે, સત્યમેવ જયતે ન અંધૃતમ. તો આ વખતે શું કરવાનું, સ્વામીજીએ કીધું હતું એ વખતે કે જો, એટલે મેં આઈ હેવ ટુ ડિક્લેર એવરીથિંગ, એમ કરીને સ્વામીજી સત્ય બોલેલા અને જે કસ્ટમ ડ્યુટી ભરવી પડી હતી એ બધા ડોલર જેટલા સ્વામીજીએ એ બધા કસ્ટમ ઓફિસરને ચૂકવ્યા હતા અને સત્યને વળગી રહેલા, અને ત્યારે જે સત્યને વળગી રહેવામાં હંમેશા કંઈક જતું જ કરવું પડે, એ જતું ના કરવું પડે ને એ ભયથી આપણે અસત્યનું આચરણ કે અનુષ્ઠાન કરી રહીએ છીએ. એટલે સત્ય બોલતી વખતે કંઈક જતું કર્યા વગર સત્યનું અનુષ્ઠાન કે સત્યને વળગી કેમ નથી રહેવાતું. સત્ય બોલવામાં જતું કરવું જ પડે છે, તો એવું કેમ નથી કે સત્ય બોલી અને કંઈ જતું ના કરવું પડે. એવું હંમેશા કંઈક જતું કરવું જ પડે છે સત્ય બોલીએ ને ત્યારે, કંઈક મોભો જતો કરવો પડે, આપણું માન કંઈક જતું કરવું પડે છે. સત્ય બોલવામાં જતું કેમ કરવું પડે છે, કંઈક ભોગ આપવો પડે છે આપણો, આપણી પ્રિય વસ્તુનો, આપણી પ્રિય, આપણને જે પ્રિય છે ને એનો આપણે ભોગ આપવો પડે છે સત્ય બોલતી વખતે, અને એ નથી કરવું ને માટે સત્યને વળગી નથી રહેવાતું. તો એવું કેમ અસત્ય બોલવામાં નથી એવું થતું અને સત્યને બોલવામાં જ આપણી પ્રિય વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિને આપણે જતું કરવું પડે છે, એવું કેમ? સત્ય મહેંગા હૈ, ચલો મહેંગા હૈ તો ઠીક હૈ, લેકિન એક્ઝેક્ટલી હમ
ये बरोबर है એટલે સત્યને વળગી રહેવા માટે આપણે કંઈક જતું કરવું પડે છે તો એ જતું જે કરવું પડે છે ને એ હકીકતમાં આપણું સ્વરૂપ નથી આપણે આપણું શોભના ધ્યાસ કે આ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ મહત્વની છે મારા માટે એ રમ શોભના ધ્યાસ અથવા તો રમણીયતાનો આપણે અધ્યારોપ એના ઉપર કરેલો છે માટે એ પ્રિય લાગે છે માટે એવું માની લઈએ છીએ કે સત્યને વળગી રહીશું ને તો આપણી પ્રિય વસ્તુનો ભોગ અપાઈ જશે પરંતુ એ પ્રિય નથી સત્યને વળગી રહીને મને જે પ્રાપ્ત થવાનું છે ને એ મને પ્રિય છે એટલે સપોઝ એ વખતે આપણે જુઠ્ઠું બોલ્યા કે નો આઈ ડોન્ટ હેવ ટુ ડિક્લેર એનીથિંગ કસ્ટમ ઓફિસર આગળ જો આપણે એવું બોલી લઈએ કે ના મારી પાસે કશું નથી કસ્ટમ ઓફિસર આપણને જવા પણ દે પણ એ વખતે એક ટ્રોમા એક ઝાટકો આપણને આપણા મનમાં કે અંતઃકરણમાં લાગે કે આની આગળ જુઠ્ઠું તો બોલી ગયો એને ગીતા મેનેજમેન્ટની બુકમાં સ્વામીજી ટ્રોમા તરીકે કહે છે કે એક ટ્રોમા એ ટ્રોમા જે છે એ પછી બિલ્ડઅપ થાય ધીમે 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 બિલ્ડઅપ થાય એટલે આપણો કરતા અને જ્ઞાતા જ્ઞાતા શું છે કે મેં આ ખોટું આ મારે જે કરવું જોઈતું હતું એ મેં ના કર્યું એટલે કે સાચી વસ્તુ મેં જાણતો હતો અને કરતા કોણ છે જેણે ખોટું કર્યું સાચું જ્ઞાન હતું મારી પાસે અને કરતા કોણ છે જ્ઞાતા અને કરતા સ્પ્લિટ થઈ ગયા આપણામાં આ જે જ્ઞાતા અને કરતા સ્પ્લિટ થઈ જવું એને ટ્રોમા કહેવાય છે કે સત્યને વળગી રહેવું તું એ જ્ઞાતા છે અને કરતા કોણ છે કે જે અસત્યનું પલ્લું અસત્યને અસત્યનું વળગી રહ્યો અથવા તો અસત્યનું આચરણ જેણે કરી લીધું એટલે જ્ઞાતા કરતાનું જે સ્પ્લિટ પર્સનાલિટી છે એને ટ્રોમા કહેવાય છે અને એ જ મનનું ખંડન કરી નાખે છે આપણા વ્યક્તિત્વનું ને ખંડિત બનાવી દે છે અને એ જ દુઃખનું મૂળભૂત કારણ છે એટલે સત્યને વળગી રહીશું તો આ ટ્રોમા નહીં જન્મે એટલે કે વ્યક્તિત્વ જે છે એ પૂરેપૂરું આત્મા આત્માની સુંદરતા કહો આત્માનું બળ કહો આત્માનું વૈભવ કહો આત્માની મહાનતા કહો એને વળગી રહેશે કારણ કે સત્ય એ આત્માનું સ્વરૂપ છે સત્ય એ આત્માનો સ્વભાવ છે એટલે મારા જીવનમાં અસત્યને કેમ આટલું મહત્વ અપાયેલું છે કારણ કે મેં બીજી વસ્તુને મહત્વ આપેલું છે આત્મા સિવાયની અનાત્મા એવી વસ્તુઓને મહત્વની માનેલી છે માટે એને ટકાવી રાખવા માટે એને મારી કરી રાખવા માટે મારે અસત્યનું આચરણ કરવું પડે છે પરંતુ એના બદલે હું એવું સમજું કે મારા માટે સૌથી વધારે મૂલ્યવાન વસ્તુ તો ખાલી મારું આત્મ સ્વરૂપ જ છે મારું આત્મ સ્વરૂપ કહો પરમાત્મા કહો ઈશ્વર કહો શાસ્ત્ર કહો આ બધું મારા માટે સૌથી વધારે મહત્વનું છે તો હું બધો જે મારો લાભ છે ટૂંકા ગાળાનો એને જતો કરું અને જે આ ટ્રોમામાંથી મુક્ત રહી શકું અને જે આત્માના સ્વભાવ પ્રમાણે હું રહું આત્માના સ્વભાવ પ્રમાણે જ મારું વર્તન થાય આમ દરેકે દરેક વસ્તુ જે છે એ સત્યનું આચરણ કે સત્યને વળગી રહીએ તો શાંતિ કે નિર્મળતા કે પ્રસન્નતા આપણને મળે કોઈ બાહ્ય વસ્તુની જરૂર વગર જ આપણે પ્રસન્ન હોઈએ અત્યારે અસત્યના આચરણ માટે શું અનેક નિમિત્તોની જરૂર પડે છે આપણને અને એટલા માટે મનની પ્રસન્નતા માટે અનેક બધી વસ્તુઓની જરૂર પડે છે પરંતુ આત્મા આ પ્રસન્નતા જે છે સુખ છે એને સાધન જોડે કોઈ સીધો સંબંધ નથી સુખના સાધનો વધતા જાય તો સુખ વધે ને એવો નિયમ નથી એ હકીકતમાં સગવડતાના સાધનો વધે છે સુખના નહીં સુખ એ મનનો શું કહેવાય અંતર્મુખતા મન જેટલું અંતર્મુખ હશે એટલું સુખ વધારે હશે મન જેટલું મનમાં જેટલું સ્વીકૃતતાનો ભાવ હશે એટલે જ્યારે સત્યનું આચરણ કરીશ ત્યારે મન પોતાનો સ્વીકાર કરશે સ્વીકાર કરે જ્યારે મન પોતાનો ત્યારે એ હંમેશા પ્રસન્ન જ રહે અસત્યનું આચરણ કરનારું અસત્યને વળગી રહેનારું મન કોઈ દિવસ પોતાનો સ્વીકાર ના કરે અસત્યને છુપાવવા માટે કંઈકનું કંઈક એને ઓઢવું કંઈક ઢોંગ કંઈક બોજ ઉપાડવો પડે અને બોજની હેઠળ રહેલું મન હંમેશા માટે સંઘર્ષમાં જ હોય કોઈ સ્ટ્રેસમાં હોય તણાવમાં હોય કોઈ દિવસ એ પ્રસન્ન કે શાંત ના હોઈ શકે હંમેશા અજંપા વાળું હોય સત્ય માટે સ્વાભાવિક પ્રેમ છે જ આપણને
परंतु असत्य नु आचरण भूल थी थयेलू छे के भूल थी थयेला असत्य ना आचरण ने टाळवा माटे के छुपाववा माटे आपणे उल्टानु वधारे ने वधारे असत्य नो ढोंग करवो पड़े छे अने एटला माटे वधारे ने वधारे आपणो बोजो वधतो जाय छे एटले स्प्लिट पर्सनालिटी वधती जाय छे एटले दुख वधतु जाय छे एना बदले पण समझिए कि सत्य ने वगैरह जे साधनों छे अहिंसा वगैरह ये आत्मा नो स्वरूप छे आत्मा नो स्वभाव छे कहीं छुपाववानी जरूर नहीं सरलता स्वामी जी कहे सरल थवू जरा पण सरल नहीं सरलता लावी जीवन में जराय सरल नहीं એટલે સરળતા એટલે શું નિષ્કપટતા જેવા છીએ એવા બનીને રહીએ આપણે જેવા છીએ એવા પ્રગટ થઈએ જેવા છીએ એવા પ્રગટ થઈએ તો એમાં હંમેશા આપણને ડર લાગતો હોય છે પરંતુ જેવા છીએ એવા બનીને રહીએ એના માટે કોઈ પણ પ્રકારનું કપટ ના કરીએ કંઈ કુહક માયા ભાષ્યકાર લખે છે સત્યમેવ જયતે સત્યથી જય થાય છે એટલે શું સત્યને જે આચરણ કરે છે વળગી રહે છે એ કુહક માયા શઠતા અહંકાર દંભ અનૃત આ બધાથી મુક્ત થઈ જાય છે આ બધાથી મુક્તિ મેળવે છે કુહક એટલે છેતરપિંડી કે વિશ્વાસઘાત આપણે આપણી જાતનો જ વિશ્વાસઘાત કરતા હોઈએ છીએ સત્ય આચરણથી તો કુહકથી મુક્તિ મેળવે છે આપણી જાતનો આપણે જ સ્વીકાર કરી લઈએ આપણી જાતનો આપણે સ્વીકાર કરીએ ને તો કુહકથી મુક્તિ થઈ જાય કુહક એટલે છેતરપિંડી ના કરવી પડે આપણને કોઈક ડાઘો હોય આપણા ગાલ ઉપર એને આપણે છુપાવવા માટે કંઈક ક્રીમ લગાડીએ ના તે બધું છેતરપિંડી કરીએ છીએ છે અને આપણે નથી બતાવવો પણ નથી કેમ બતાવવો નથી બતાવવો એ જયારે મૂલ્ય હોય ત્યારે આપણે છેતરપિંડી કરવી જ પડે અને એના બદલે આ ગાલ ઉપર તલ છે કાળો તલ છે ભલે ને પ્રગટ થતો કાળો તલ ગાલ ઉપર હોય એને જ હું સુંદરતા માનું તો એટલે આપણી સુંદરતાની વ્યાખ્યા જ આપણે બદલી લઈએ આપણા લાભની આપણા માન અપમાનની વ્યાખ્યા આપણે બદલી લઈએ કે ભગવાને તલ આપ્યો છે ગાલ ઉપર એટલે સારામાં સારો છે સકલમાશઃ કંઠે એટલે શિવજીને જે આ ગળામાં નીલકંઠ જે થઈ ગયા તો એની તો શોભામાં એમની શોભામાં તો વૃદ્ધિ થઈ ગઈ એટલે ભગવાને જે કંઈ પણ આપણને આ શારીરિક માનસિક બૌદ્ધિક બધી મર્યાદાઓ સાથે એ મર્યાદાઓ ઉપાધિમાં રહેલી છે અને એનો ભગવાને આપેલી છે એનો સ્વીકાર કરીએ કે એ કંઈક જરૂરી હશે એ કંઈક હિતકારી હશે એવું માનીએ તો છુપાવવાની જરૂરથી મુક્ત રહીએ આપણે તો કુહકથી એટલે કે કંઈક છેતરપિંડી ના કરવી પડે પછી માયાથી મુક્તિ છુપાવવાની જરૂર ના રહે એટલે માયા એટલે આપણે કંઈક કપટ ના કરવું પડે પછી શઠતા એટલે લોભ લોભ હોય ને તો લોભ વૃત્તિ હંમેશા આપણી પાસે કુકર્મ કરાવે એવો લોભ પણ ના રહે સત્યને વળગી લઈ રહીએ તો લોભમાંથી પણ મુક્તિ મળી જાય એટલે કંઈક છૂટે નહીં આપણાથી પછી અહંકાર અહંકાર એટલે મિથ્યાભિમાન તો મિથ્યાભિમાનથી પણ મુક્તિ મળે અને દંભ એટલે ધર્મધ્વજિત્વ તો સત્ય વગેરે જે સાધનો છે એનાથી આ બધાથી મુક્તિ મળે છે આપણે દરેક વખતે જે જોવું કે અનૃત વગેરે જે છે એનાથી કઈ રીતે મુક્તિ મળે છે તો યેન આક્રમંતિ ઋષયો હિ આપ્તકામાઃ યત્ર તત્ સત્યસ્ય પરમ નિધાનમ તો સત્યનું જે પરમ નિધાન છે પરમ નિધિ છે ખજાનો છે એ આ બધા દોષોથી પૂર્ણપણે મુક્ત છે સત્યવાદીઓ આ દેવયાન માર્ગ દ્વારા સતત દેવયાન માર્ગમાં જ સતત પ્રવૃત્ત રહે છે સત્યવાદીઓ વડે જ આ ઉત્કૃષ્ટ જે દેવયાન માર્ગ છે એ સતત પ્રવૃત્ત રહેતો હોય છે અને એમાં કોઈ જ પ્રકારનું દેહાભિમાન કે વિષયાશક્તિ નથી વિષયાશક્તિ હોય ત્યારે જ આ કુહક માયા શઠતા દંભ અહંકાર વગેરે બધું જોઈએ અનાત્મ વસ્તુનું તાદાત્મ્ય હોય અનાત્મ વસ્તુ જ્યારે મહત્વની બની જાય આપણા માટે ત્યારે આ બધી વસ્તુઓ પિક્ચરમાં આવે એ આપણો કંટ્રોલ લઈ લે આપણી પાસેથી
परंतु जो सत्य ने वळगी रहा होई ए सत्य ने वळगी रहवा थी आ बधा थी मुक्ति मळे छे आपणने दैवी संपत्ति थी एक बळ मळे छे आपणने सत्य वगैरे जे साधनो छे એટલે મહાભારતનું જે આધ્યાત્મિક અર્થઘટન છે તો ભીમ એ સાત્વિક બળ છે તો ભીમ એ સાત્વિક બળ છે અર્જુન મુમુક્ષુ છે યુધિષ્ઠિર ધર્માચરણનું પ્રતીક છે આવી રીતે જે છે તો સાત્વિક બળ દૈવી સંપત્તિનું પોતાનું સાત્વિક બળ હોય છે એટલે એ સાત્વિક બળને લીધે આ વ્યક્તિત્વ જે છે આપણું એ સુગ્રથિત અને સંવાદિત બનતું હોય છે એટલે મન આપોઆપ પ્રસન્ન રહે સત્ય વગેરે જે મૂલ્યો છે એના અનુષ્ઠાનથી મનને સુખી રહેવા માટે પ્રસન્ન રહેવા માટે શાંત રહેવા માટે કોઈ બાહ્ય નિમિત્તની જરૂર નથી એ અનુષ્ઠાનથી આપોઆપ જ મન સ્વાભાવિક રીતે શાંત અને પ્રસન્ન બનીને રહે એટલે સુખ એ સાધનોમાં નથી સગવડતામાં નથી સુખ એ મનનું સ્વરૂપ છે મનનો સ્વભાવ છે અંતર્મુખતાને સુખ કહેવાય આપણે એવું માનીએ છીએ કે આપણી આમ આજુબાજુ આમ મારી પ્રિય વ્યક્તિ વસ્તુઓનો હું ખડકલો કરી દઉં તો હું સુખી થઈ જઈશ એટલે કે મારી બહાર મારી પ્રિય વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિને સર્જવામાં આપણે બધી જ મહેનત કે સંઘર્ષ પ્રયત્ન થતો હોય છે એટલે આપણે શું કરીએ જે સુખ મારી બહાર કોઈક નિમિત્તોને ઊભા કરીને આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ એના બદલે એ વ્યાખ્યા જ હું મારી સુખની બદલી નાખું હકીકતમાં આ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ જે સુખના નિમિત્તો છે એવું આપણે માનીએ છીએ તો સુખના નિમિત્તો ઊભા કરીને શું થાય છે જે અપ્રાપ્ત સુખ હતું એ પ્રાપ્ત થયું એટલે મન અંતર્મુખ બને છે મન બહિર્મુખતામાંથી મુક્ત થાય છે અને એટલે મન જેટલું અંતર્મુખ બને ને એટલું સુખ ઉત્પન્ન થાય છે આપણે એવું માનીએ છીએ કે અંદર જે સુખ જન્મ્યું એ બાહ્ય નિમિત્તને લીધે જન્મ્યું છે પરંતુ બાહ્ય નિમિત્તો શું છે એ મનને બહિર્મુખતામાંથી મુક્ત કરે છે એટલે કે લાડુ મને પ્રાપ્ત થાય તો લાડુ ખાવાની ઈચ્છા જે છે એ નિવૃત્ત થાય છે અને મને સુખ થાય છે એટલે ઈચ્છા નિવૃત્તિને હું સુખ માનું ઈચ્છા નિવૃત્તિ જ સુખનું સાચું સ્વરૂપ છે અંતર્મુખતા એટલે સુખ ઈચ્છા નિવૃત્તિ એટલે સુખ મન જેટલું આત્માભિમુખ બને જેટલું નિષ્કામ બને એટલું સુખ એટલે એવી મારી સુખની વ્યાખ્યા મારી સુખ પ્રસન્નતાની વ્યાખ્યા બદલી નાખું એટલે મનની પ્રસન્નતાના ભોગે હું સુખના સાધનોમાં વ્યસ્ત ના રહું એટલે મનમાં મનની પ્રસન્નતાને નેવે મૂકીને મનની પ્રસન્નતાનો ભોગ આપીને હું બાહ્ય કોઈ નિમિત્તો પાછળ મારું જીવન ના ખર્ચી નાખું અત્યારે શું થાય છે બાહ્ય નિમિત્તોને ઉભા કરવામાં મારી મનની પ્રસન્નતાનો જ ભોગ આપી દેવાય છે કઈ રીતે કે સુખ અપ્રાપ્ત છે એવું માનીને સુખના નિમિત્તોને મેળવવાનો પ્રયત્ન કરું છું એના બદલે સત્ય અહિંસા વગેરે જે મૂલ્યો છે એનું આપણે આચરણ કરીએ તો સત્યમેવ જયતે તો જય પામ થાય છે એટલે શું સુખ જન્મે છે સુખ આપોઆપ અંતર્મુખતાને લીધે પ્રગટ થાય છે એટલે દૈવ ઓછી જરૂરિયાતોમાં પણ જે આ સંવાદિત વ્યક્તિત્વ હોય એ વધારે સુખી રહે છે એટલે સત્યમેવ જયતે ન અનૃતમ સત્યની અહીંયા પ્રશંસા થયેલી છે તો સત્યની પ્રશંસા દ્વારા બાકીના બધા સાધનો સત્ય તપ બ્રહ્મચર્ય સમ્યક જ્ઞાન આ બધા સાધનોની પણ પ્રશંસા અહીંયા થઈ ગઈ છે એવું માનવાનું છે તો સત્યમેવ જયતે ન અનૃતમ સત્યનો જય થાય છે આને અર્થવાદ વાક્ય કહેવાય અર્થવાદ એટલે શું સ્તુતિ કે જે સ્કૂલે જઈને ભણે છે એ આવી રીતે મોટો માણસ બનીને સુખ ભોગવે છે અને જે સ્કૂલે જતો નથી આમ તેમ રખડી ખાય છે એ પછી લારી ખેંચે છે કે દુખી થાય છે આવું હોય તો આ વિધાનને શું કહેવાય
के आपणे सत्य रूपी अनुष्ठान में प्रेरित जो कोई ने करवो होय लक्ष्य शू जो श्रुति नु मन में सत्य ने वळगी रहे साधक अने सन्यासी जे छे ए पेनु ज्ञान दृढ़ थाय एना माटे सत्यनी स्तुति थाय एटला माटे सत्यनी स्तुति करे छे। अर्थवाद कोने कहेवाय के जे विधि होय एटले विधान होय एमां विधिमां शीघ्र प्रवृत्ति थाय सत्य ने वळगी रहेवू जोईए सत्य ने परायण रहेवू जोईए ए विधि छे। तो विधि में शीघ्र प्रवृत्ति थाय अने निषेध शू जे अनृत भाषण ना करवू जोईए अनृत नो जय थतो नथी एटले शू जे निषेध छे एमांथी शीघ्र निवृत्ति थई जाय। विधि में शीघ्र प्रवृत्ति थाय अने निषेध मांथी शीघ्र निवृत्ति थई जाय एना माटे जे श्रुति नु वाक्य होय एने अर्थवाद कहेवामां आवे छे। तो आ सत्यमेव जयते न अनृतम ए अर्थवाद वाक्य छे। એટલે આવી વિધિમાં શીઘ્ર પ્રવૃત્તિ નિષેધમાંથી શીઘ્ર નિવૃત્તિ એ પ્રયોજનથી જે વાક્ય બોલવામાં આવે એને અર્થવાદ વાક્ય કહેવામાં આવે છે। પ્રશંસા અને નિંદા વિવક્ષા નથી શ્રુતિની સત્યના વખાણ કરવા અને અનૃતની નિંદા કરવી એ શ્રુતિની વિવક્ષા નથી તાત્પર્ય નથી। સત્યમાં પ્રવૃત્તિ થાય અસત્યમાંથી નિવૃત્તિ થાય એ વિવક્ષા છે એ તાત્પર્ય છે। તાત્પર્ય કંઈક હોય એના માટે સ્તુતિ કે નિંદા કરવી એને અર્થવાદ કહેવામાં આવે છે। એટલે અર્થવાદ એટલે ખાલી સ્તુતિ જ હોય એવું નહીં નિષેધ અરે નિંદાત્મક જે હોય જે છે કે જેમ કે ઈશાવાસ્યનો ત્રીજો મંત્ર છે એ કે ચ આત્મહનો જનાઃ અંધેન તમસા વૃતાઃ તામસ્તે પ્રત્યાભિગચ્છંતિ એ આત્મઘાતી મનુષ્યો પોતાનો જ ઘાત કરે છે અને અવિવેકથી અજ્ઞાનના અંધકારમાં પ્રવેશે છે તો આ નિંદા જે થઈ છે એ પણ અર્થવાદ કહેવાય। કેમ? કારણ કે ઈશાવાસ્ય ઈશ્વરનું આત્મ સ્વરૂપે જે દર્શન છે આત્મ સ્વરૂપનું યાથાત્મ્ય છે એ નો ત્યાગ કરીને અનાત્મામાં જ આત્મદર્શન કરી રહ્યા છે તો એવી જે નિંદા છે એ નિંદાને પણ અર્થવાદ વાક્ય જ કહેવાય। એટલે તાત્પર્ય શું છે અહીંયા સત્યમાં પ્રવૃત્તિ અસત્યમાંથી નિવૃત્તિ તો સત્યનું આશ્રય સત્યનો જ આશ્રય લેવો જોઈએ હંમેશ માટે એ આપણું તાત્પર્ય છે એ વિધિ છે એના સત્યનો જે આશ્રય લીધેલો છે જેણે એ સત્યાત્મા કે સત્ય ધર્મી જે છે એનો ક્યારેય પરાજય થતો નથી। સત્યનો પરાજય નથી થતો એટલે શું સત્ય નું આચરણ કરનાર જે સત્યવાદી છે એની વ્યવહારિક દ્રષ્ટિએ કદાચ હાર થતી જોવા મળે ને તો પણ શાસ્ત્ર વચન શું છે સત્યનો જ જય થાય છે। એટલે સત્યવાદી કદાચ એને ગેરલાભ થતો હોય છતાં પણ શાસ્ત્ર વચન સત્યમેવ જયતે એ ખોટું ઠરતું નથી। સત્ય બોલનારનો થોડો ઘણો અપમાન થતું હોય અથવા તો એને કંઈક જતું કરવું પડતું હોય છતાં પણ સત્યમેવ જયતે શાસ્ત્ર વચન ખોટું થતું નથી અપાર્થક એટલે કે ખોટું થતું નથી એટલે શું સત્યની જ જીત થાય છે। દરેક પ્રકારના જે રોગ છે એનું મૂળ જે છે એ મન આપણું જે ટ્રોમા જે ક્રિએટ થાય છે એ ટ્રોમા દરેક જગ્યાએ અભિવ્યક્ત થતો હોય છે કોઈક ને કોઈક સાંધામાં એટલે ફિઝિયોલોજીકલ જે ઓર્ડર છે એ આખો ડિસઓર્ડર થાય છે આપણે જે કોન્ફ્લિક્ટ ને લીધે અને એટલા માટે આ બધા રોગ વગેરે પણ થાય છે। એ બધા રોગનું મૂળ આયુર્વેદમાં પણ જે છે બધા રોગનું મૂળ આ અજ્ઞાન છે અજ્ઞાનજન્ય અવિવેક છે જે ચરક સંહિતા જે છે એમાં પણ શરૂઆતમાં આ રોગ જન્મે છે કેમ એનું આખું વિશ્લેષણ આવે છે કે આ રોગ જન્મે છે કેમ તો એમાં આખી શરૂઆતની વિચારણા છે એમાં આ અજ્ઞાનજન્ય અવિવેકને જ મૂળ કારણ માનવામાં આવેલું છે। એટલે સત્યવાદી જે છે એને એની હાર થતી જોવા મળે વ્યવહારમાં
सपोज तो पण शास्त्र वचन अपार्थक थतु नथी એટલે સત્યનું જ ગ્રહણ કરવું જોઈએ એ શાસ્ત્રનું તાત્પર્ય છે અહીંયા ભલે હાર થતી જોવા મળે તો પણ સત્યનું જ ગ્રહણ કરવું જોઈએ એટલો એવો આ અર્થવાદ છે એટલે શાસ્ત્રએ સત્યને અપનાવેલું છે સત્યનું પ્રતિપાદન કરેલું છે સત્યનો જ માર્ગ બતાવેલો છે સત્યનો જ ઉપદેશ આપેલો છે દરેક યુગમાં દેશ અને કાળની મર્યાદા પ્રમાણે સત્યનું અર્થઘટન કરેલું છે ને સત્ય ઉપર ચાલનારને પરમાત્મા રૂપી સત્ય સ્વરૂપ પરમાત્મા રૂપી નિધિ પ્રાપ્ત થાય છે અને એટલા માટે એ ખૂબ જ અગત્યનું છે તો અસત્યવાદીનો પરાજય થાય છે સત્યમેવ જયતે અનૃતમ ન જયતે તો અનૃતમ અસત્યવાદીનો પરાજય થાય છે એટલે શું કે અસત્યવાદીનો એક બોજ કે મેં જૂઠું આચરણ કર્યું હતું માટે એટલે એ બોજ હેઠળ એનો પરાજય થાય છે જેમ કે આપણા માથા ઉપર 20 કિલોનો ભારો હોય તો આપણે કેવા ઝૂકી જઈએ પછી આપણે ચાલી ના શકીએ વધારે તો આપણો પરાજય થાય તો બોજ જે છે ને એના લીધે અસત્યવાદીનો પરાજય થાય છે અસત્યવાદીનો પરાજય કઈ કેમ થાય છે પોતાના જુઠ્ઠાણાની રક્ષા કરવા માટે એને અનેક જુઠ્ઠાણા રચવા પડે છે અને એ બોજ હેઠળ એનો પરાજય થાય છે સત્યને જે વળગી રહેલો છે એને આ બોજ હોતો નથી ને માટે એનો પરાજય કદાપી થતો નથી અસત્યવાદી અભિભૂત થઈ જાય છે પરાજય પણ પામે છે જ્યારે સત્યવાદી સત્યની રક્ષા કરવા માટે તત્પર રહે છે અને માટે એ બોજથી મુક્ત હોય છે એ જુઠ્ઠાણાનો નિષેધ કરે છે એટલે બોજ જે હોવો ને એ આપણા સ્વભાવમાં નથી આપણે એમને 10 કિલોમીટર ચાલવું હોય તો ચાલી શકીએ પણ 10 કિલોની ગુણ આપણા ઉપર મૂકી હોય આપણી પીઠ ઉપર માથા ઉપર તો 10 કિલોમીટર ના ચાલી શકીએ તો બોજ જે છે ને એ સ્વાભાવિક નથી આગંતુક છે એટલે કે અસત્યનું આચરણ આગંતુક એવા જુઠ્ઠાણાને લીધે થતું હોય છે જુઠ્ઠાણાને ટકાવી રાખવા માટે એટલે સત્યવાદી જય પામે છે એટલે શું બોજ વગરનો છે ને એટલા માટે એનો હંમેશા ઉત્કર્ષ થતો રહે છે બોજ એટલે જુઠ્ઠાણું એ બોજ છે અને માટે એનો પરાજય થાય છે પછી સત્યના પંથા વિતતો દેવયાન એટલે શાસ્ત્ર વ્યવસ્થા જે છે એમાં શ્રદ્ધા તો આ શ્રદ્ધા એટલે સત એટલે સત ધાતુ જ છે અંદર શ્રદ્ધામાં પણ આસ્તિક કે બુદ્ધિને શ્રદ્ધા કહેવામાં આવે છે એવી બુદ્ધિને શ્રદ્ધા કહેવામાં આવે છે તો વૈદિક કર્મો જે છે એ એમાં શ્રદ્ધા હોવી જોઈએ ઈશ્વર જે છે ઈશ્વર છે વૈદિક કર્મો છે વૈદિક કર્મોનું ફળ છે આ બધો શ્રદ્ધાનો વિષય છે શ્રદ્ધા એટલે આસ્તિક કે બુદ્ધિ તો સત્યના પંથા વિતતો દેવયાન એટલે શું કે શાસ્ત્રોક્ત વેદ વિહિત કર્મો કરનારાઓ જે છે એ સત્યને પકડી રાખે છે ને માટે જ આ દેવયાન જે ઉત્કૃષ્ટ ઉત્તરાયણ માર્ગ છે એ શાસ્ત્રોક્ત કર્મ અને ઉપાસના કરનારાઓથી ઘેરાયેલો છે તો એ ઉત્તરાયણ માર્ગમાં પ્રવૃત્ત કોણ થાય એટલે ઉત્તરાયણ માર્ગમાં આપણને જવા કોણ મળે જઈએ તો કોણ કોણ રસ્તામાં મળે તો બધા સત્યને વળગી રહેલા જે બધા હોય એ જ બધા જોવા મળે એ સત્યના પંથા વિતતો દેવયાન એટલે શાસ્ત્ર વ્યવસ્થા શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રની વ્યવસ્થાને વળગી રહેલા જે લોકો છે એ જ લોકો આપણને એ માર્ગે જોવા મળે એટલે સત્યનું અનુષ્ઠાન કરનારો જે માર્ગ છે એ સત્યને વળગી રહેલા ધર્માત્માઓથી ઘેરાયેલો છે એટલે બધા આપ્તકામ નિષ્કામ સાધકો નિસ્વાર્થ સાધકો એ ત્યાં જાય છે એટલે કે એને પ્રાપ્ત કરે છે ક્યાં જાય છે કે જ્યાં પરમાત્મ તત્વ જે સત્યરૂપી પરમાત્મ તત્વ જ્યાં ખજાના રૂપે રહેલું છે પરમાત્મા સત્ય સ્વરૂપ છે સનાતન છે નિત્ય છે નિર્વિકાર છે અવિનાશી છે એટલે સત્યરૂપી શ્રેષ્ઠ સાધનથી સંબંધિત પરમાત્મા રૂપી સાધ્ય છે સાધન પણ સત્ય છે સાધ્ય પણ સત્ય છે તો સાધ્ય જે છે ને એ પરમાત્મા પણ સત્યરૂપી સાધનથી જ પ્રાપ્ત થાય છે માટે એ સત્ય છે જે માર્ગે પ્રાપ્ત થાય છે એ પણ સત્ય માર્ગ છે અને માટે એ શાસ્ત્ર
ની વ્યવસ્થાથી આપણને પ્રાપ્ત થનારો માર્ગ છે. તો ગર્ભ સ્તુતિ જે છે એમાં જ્યારે ભગવાન દેવકી વસુદેવ વગેરેની સ્તુતિ અને બધા બ્રહ્માજી વગેરે દેવતાઓએ સ્તુતિ કરી ત્યારે ભગવાન જ્યારે દેવકીજીના ગર્ભમાં પ્રવેશે છે ત્યારે ભગવાનની સત્યરૂપે દેવોએ સ્તુતિ કરેલી છે. તો સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યમ ઋત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નાઃ. તો આ શ્લોક ગર્ભસ્તુતિમાં છે. ગર્ભસ્તુતિમાં દેવો સત્ય સ્વરૂપ પરમાત્માની સ્તુતિ કરે છે. તો યત્ર તત સત્યસ્ય પરમ નિધાનમ એવું કીધું છે. તો એ સત્યનું જે પરમ નિધાન છે પરમાત્મા કેવા છે? સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નાઃ. તો એ સત્ય જેનો આત્મા છે, સત્ય જેનું સ્વરૂપ છે એવા પરમાત્માનું. એટલે ગાંધીજીએ પણ પરમેશ્વર સત્ય છે એના બદલા પણ જે સત્ય છે એ પરમેશ્વર છે એવું કીધું હતું. સત્યાત્મકમ સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે શરણ ગ્રહણ કરીએ છીએ. જેનું શરણ ગ્રહણ કરીએ એ જ સત્ય હોય તો આપણે સત્ય સુધી પહોંચી જવાના છીએ. તો પરમાત્મા કેવા છે? સત્ય વ્રતમ, જેનું વ્રત જેની પ્રતિજ્ઞા સત્ય છે, સત્ય સંકલ્પ છે. એ જે વિચાર કરે, જે પ્રતિજ્ઞા સત્ય પ્રતિજ્ઞ છે ભગવાન, સત્યને વળગેલા છે, એમનું વ્રત એમનો સંકલ્પ જે છે એ સત્ય છે. તો અમોઘ જેનો સંકલ્પ છે, સુવર્ણ હોય સુવર્ણનો સંકલ્પ અમોઘ હોય, હું ગમે તે રૂપે અલંકારો રૂપે પ્રગટ થઈ જઉં એવું સુવર્ણ સંકલ્પ કરે તો બધા અલંકારો રૂપે થઈ જાય. અલંકારનો સંકલ્પ સત્ય ના હોય, અલંકાર ઈચ્છે એ રીતે એ ના થઈ શકે. સુવર્ણ છે ને અનેક ના દરેક નામ રૂપ અને પ્રયોજનમાં એ અભિવ્યક્ત થઈ જાય છે. એટલે સુવર્ણનો સંકલ્પ સત્ય વ્રતમ કહેવાય. સુવર્ણને એનો સંકલ્પ ક્યારેય મિથ્યા ના થાય. જે નામ રૂપ પ્રયોજનમાં જોઈતું હોય એ નામ રૂપ પ્રયોજન વાળું સુવર્ણ બની જાય છે. એટલે સુવર્ણનો વ્રત કે સંકલ્પ સત્ય સંકલ્પ કહેવાય. અમોઘ છે, અપ્રતિબદ્ધ સંકલ્પ છે સુવર્ણનો. પછી સત્ય વ્રતમ સત્ય પરમ. સત્ય પરમ એટલે શું? સત્ય જ જેની પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે. સત્ય જેની પ્રાપ્તિનું સાધન છે. હવે મારે સુવર્ણને પ્રાપ્ત કરવું છે. મારી પાસે બંગડી છે, વીંટી છે, અછોડો છે, મારી પાસે આ બધું છે, પણ મારે સુવર્ણને પ્રાપ્ત કરવું છે. તો બંગડી વીંટી અછોડો જે મારી પાસે છે એમાં હું સત્યને પકડી રાખું, સ્વરૂપને પકડી રાખું, એટલે સત્યને પરાયણ રહું. એટલે બંગડી વીંટી અછોડોમાંથી જે બદલી જનારો અંશ છે એનો આકાર બદલી જાય છે, એનું પ્રયોજન બદલાઈ જાય છે, એનું નામ બદલાઈ જાય છે. ન બદલાનારું એવું સત્ય અંશને હું પરાયણ રહું, સત્ય પરમ હું રહું તો મને સત્યની પ્રાપ્તિ થઈ જાય, સુવર્ણની પ્રાપ્તિ થઈ જાય. એટલે જે વિકારી અંશ છે એનો ત્યાગ કરી દઉં, પરંતુ જે સત્ય અંશને પકડી રાખું તો શું થાય છે? સત્યની પ્રાપ્તિ થઈ જાય છે મને. સત્યને અલંકારમાં જે સત્ય છે એને હું પકડી રાખું તો મને સત્યની પ્રાપ્તિ થઈ જાય છે, સુવર્ણની પ્રાપ્તિ થાય છે. એટલા માટે પરમાત્મા સત્ય પરમ છે. વ્યવહારિક મારા રોજબરોજના નિત્ય નૈમિત્તિક કર્મોમાં પણ હું સત્યને પકડી રાખું, પરમાત્માને પકડી રાખું. મારા પ્રત્યેક કર્મ મને ઈશ્વર જ, ઈશ્વરે આજ્ઞા કરેલી છે, ઈશ્વર જ મને એ કર્તવ્ય કર્મમાં પ્રેરે છે, કર્તવ્ય કર્મ કરવાની તક મને ઈશ્વરે આપેલી છે, ઈશ્વરની પ્રસન્નતા માટે હું આ કર્મ કરું વગેરે. ઈશ્વર સત્ય સ્વરૂપ ઈશ્વરને પકડી રાખું તો મને સત્યની પ્રાપ્તિ થઈ જાય. ત્રિસત્યમ એટલે કે ત્રણેય કાળે જે સત્ય છે એવા સત્ય સ્વરૂપ પરમાત્મા છે એમાં જ અવસ્થિત રહે છે. સત્યસ્ય યોનિમ સત્યસ્ય સત્યમ એવું બૃહદારણ્યક ઉપનિષદમાં કીધું છે. પંચમહાભૂતને સત્ય કીધું છે અને એનું આ સત્ય છે. પંચમહાભૂતોમાં જે અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ છે એવા સત્ય સ્વરૂપ પરમાત્મા છે. સત્યં ચાનૃતં ચ સત્યમ અભવત. પછી નિહિતમ ચ સત્યે પંચમહાભૂતમાં નિહિત અંતર્યામી રૂપે કોણ રહેલું છે? તો સત્ય સ્વરૂપ પરમાત્મા રહેલા છે. પાણીમાં પલાળવાની શક્તિ જેના લીધે છે એ સત્ય છે. પાણીને સત્ય કોણ બનાવે છે? આપણે પાણી પીએ તો તરસ છીપાય છે આપણી. તો પાણીને સત્ય એટલે વ્યવહારિક સત્યતા
उपयोगिता कोण प्रदान करे छे? अंतर्यामी छे अंदर, एटले पानी पीए तो तरस छिपाय छे। अंतर्यामी ना होय, अंतर्यामी जो पानी ने सत्य न बनावे तो पछी पानी गम्मे जेलू पानी पीए ने तोय तरस ना छिपाय। एटले पानी ने सत्य कोण बनावे छे? सत्य स्वरूप परमात्मा पानी ने सत्य बनावे छे। निहितम च सत्य पछी सत्यस्य सत्यम ऋत सत्य नेत्रम सत्यस्य सत्यम एटले पंच महाभूत नु जे पारमार्थिक स्वरूप छे ए प्राणावयी सत्यम तेषाम एष सत्यम एवं बृहदारण्यकमां जे कीधुं ए प्रमाणे सत्यस्य सत्यम ए छे। पछी ऋत सत्य नेत्रम ऋत सत्य नेत्रम तो ऋत एटले शुं? वैदिक जे वस्तु छे ए ऋत कहेवाय अने सत्य एटले शुं? लोक व्यवहार व्यवहार में जे होय एने लौकिक सत्य जे छे एने सत्य कहेवाय। वैदिक वेद में जेनुं विधान थयेलुं होय एने ऋत कहेवाय। तो ज्योतिष होम करो तो स्वर्ग मळशे आने ऋत कहेवाय। वैदिक जे सत्य छे एने ऋत कहेवाय। अने सत्कर्मो करशो तो सुख के पुण्य रूपी फल मळशे तमने। એટલે આમ તો વેદ જ કીધેલું છે પણ લૌકિક વ્યવહારમાં આપણે જોતા પણ આયા છીએ કે બીજાને મદદ કરીએ આપણે તો આપણો ઉદ્ધાર થાય, આપણને સુખ મળે। તો ઋત સત્ય નેત્રમ એવું કીધું છે એટલે ઋત એટલે શું? વૈદિક, અને સત્ય એટલે લૌકિક। તો લૌકિક અને વૈદિક વાણીના જે પ્રેરક છે, પ્રવર્તક છે એ પણ પરમાત્મા જ છે। નેત્ર એટલે શું? નેતા। લૌકિક અને વૈદિક એવા સાધનમાં પ્રવૃત્ત કોણ કરે છે આપણને? તો કે પરમાત્મા, સત્ય સ્વરૂપ પરમાત્મા જ કરે છે। સમદર્શનના વેદતા પણ એ છે। સત્યાત્મકમ ત્વમ શરણમ પ્રપન્નાહ, આમ આવી રીતે સત્ય સ્વરૂપ પરમાત્માનું આપણે શરણ ગ્રહણ કરીએ તો એનો જય થઈ જાય છે। સત્યમેવ જયતે ન અનૃતમ, આપણે શરૂઆતમાં વાત કરી કે સત્ય અને અનૃત કઈ બે ઓલું ઝઘડા ઝઘડી નથી કરતા, તો એવું કહેવામાં આવ્યું છે કે સત્યનો જય થાય, અનૃતનો પરાજય થાય। રજ્જુ અને સર્પ એ બંને વચ્ચે લડાઈ થાય તો કોણ જીતે? એવી જ રીતે સત્ય અને અનૃત વચ્ચે લડાઈ થાય ને તો સત્યનો જય થાય છે, એવી આ વાત છે। તો જે અધ્યારોપ છે ને એ અસત્ય છે, માટે એનું કોઈ સત્ય એટલે રજ્જુ સર્પ છે ને એ રજ્જુ જોડે બાજવા જાય છે, અરે એ બાજી જ ના શકે। એટલે રજ્જુ સર્પ અને રજ્જુ વચ્ચે જેમ લડાઈ નથી, ઝઘડો નથી, તે આપણે કહેવું પડે કે રજ્જુનો જય થાય છે। તો એવી જ રીતે સત્યની સામે અસત્ય ઊભું પણ રહી શકતું નથી, અસત્યનું કોઈ અસ્તિત્વ જ નથી સત્ય સામે। એટલે જે સત્યનો પક્ષપાતી છે, સત્યનો પક્ષ ગ્રહણ કરે છે, સત્યને પોતાના જીવનમાં સ્થાન આપે છે, એનો જય થાય છે। રજ્જુને જે મહત્વ આપે છે એનો જય થાય છે, સર્પને જે મહત્વ આપે છે ને એનો જય થતો નથી, એ તો મિથ્યાવાદી કહેવાય। તો એવી જ રીતે સત્યનો જે પક્ષપાતી છે ને એનો જય થાય છે। એટલે આપણી બુદ્ધિ પણ સત પ્રતિપક્ષપાતી છે, બુદ્ધિ પણ ચોપડી છે, પેન છે, મોબાઈલ છે, એવી રીતે છે થી અન્વિત વસ્તુઓનું જ ગ્રહણ કરે છે। એટલે બુદ્ધિ સત પક્ષપાતી છે અને માટે સત્યનો જ જય થાય છે। એટલે શું? સત્ય અને અસત્યમાં કઈ લડાઈ નથી, તે એક જીતી જાય, પરસ્પર લડાઈ એક મિથ્યા અને એક સત્યની હોઈ જ ના શકે। અને એટલા માટે કહેવામાં આવેલું છે કે જે પરમાર્થ વસ્તુ છે એ પરમાત્મા છે, અને સંસારમાં કહેવાતા સત્ય જે છે ને એનું પરમ નિધાન આ પરમાત્મા છે। સંસારમાં કહેવાતું સત્ય જે કઈ પણ સુખ શાંતિ સલામતીના નિમિત્ત માનીએ છીએ એ બધા પણ એમાં સત્ય સ્વરૂપ પરમાત્મા રહેલા છે ને, માટે એ સત્ય છે। આમ સત્યનો જ જય થાય છે, સત્ય સ્વરૂપ પરમાત્માનો જય થાય છે એવું સમજવાનું, સત્યનો જે પક્ષપાતી છે એનો જય થાય છે એ ખાસ સમજવાનું છે। येन आक्रमन्ति ऋषयो हि आप्तकामाः यत्र तत् सत्यस्य परम निदानम्। आप्तकाम ऋषियो એટલે કે નિષ્કામ સાધકો જેને પ્રાપ્ત કરે છે એ સત્ય સ્વરૂપ પરમાત્મા રૂપી પરમ નિધાન છે। સત્યનું પરમ નિધાન એટલે જ્યાં સત્ય
एबंडन मेजर में एट के सत्य पोताना साचा स्वरूपे क्या प्रगट थाय तो अस्थिभाति प्रिय के सत्य स्वरूप परमात्मा ज ए परम निधान छे सत्य नु जे सत्य नु अनुष्ठान करवा थी निष्काम साधको परमात्मा ने प्राप्त करी ले छे ए परमात्मा आजे साधन रूपी सत्य नु परम निधान छे एवं कीधेलू छे એટલે એનાથી આ કુહક માયા શઠતા અહંકાર દમ વગેરે થી મુક્તિ મેળવે છે. એન આ ક્રમંતી ઋષયો હિ આપ્તકામાહ, આપ્તકામ ઋષિઓ આવી રીતે આ તૃષ્ણાથી મુક્ત. આપ્તકામ એટલે શું કે તૃષ્ણા નથી એ લોકોને, તૃષ્ણા નથી કેમ, કારણ કે કોઈ શોભના અધ્યાસ નથી, રમણીયતાનો અધ્યાસ નથી, અને એટલા માટે એ લોકોનું ધ્યેય શું છે, સત્ય સ્વરૂપ પરમાત્મા છે. બંગડી જો ધ્યેય હોય ને તો સુવર્ણને આપણે છોડી દઈએ છીએ, પણ સુવર્ણ ને ધ્યેય માનીએ તો બંગડી આપોઆપ પ્રાપ્ત થવાની જ છે. માટે આપ્ત કામ કીધેલું છે, દરેકે દરેક કામને વિષયો આપ્ત થઈ જશે. કેમ, કારણ કે સત્ય એ છે, વિષયો જે છે એ તો સત્ય પરનો અધ્યારોપ માત્ર છે. એટલે સત્યને અધિષ્ઠાનને પ્રાપ્ત થઈ જઈશું તો આ બધું આપોઆપ મળી જ જવાનું છે. એટલે એવો જ કંઈક અર્થ આગલા મંત્રમાં કરે છે, જેને આપણે આવતા ક્લાસમાં જોઈશું. જીવનના સર્વ પુરુષાર્થોની સિદ્ધિ આ સત્ય સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિમાં જ છે. એટલે માટે પરમાત્માની પ્રાપ્તિ કર્યા પછી બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. हरिः ओम्.